સ્વામી વિવેકાનંદ ગ્રામ વિકાસ યુવા ઉત્પાદન ટ્રસ્ટ દ્વારા લોકડાઉન દરમિયાન તેમજ લોકડાઉન બાદ બહુ મોટું સેવાનું કામ કરી રહ્યું છે। જેવું કે ગરીબોના ત્યાં જઈને સારું અને સ્વાદિષ્ટ જમવાનું પૂરું પાડે છે, આ એક માનવતાનું મોટું ઉદાહરણ છે। જે લોકો બહારથી માંગીને ઘરે લઈને ખાતા હોય છે, આવા લોકોને કોરોના મહામારીમાં બહુ મોટી તકલીફ પડતી હોય છે। આના કારણે આ ટ્રસ્ટ દ્વારા તેમના ત્યાં જઈને જમવાની વ્યવસ્થા કરાવી પોતાનું માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। શું નામ તમારું? અને આ સેવા તમે કેટલા ટાઈમથી કરો છો? અમારો ટ્રસ્ટ 2002 થી છે, અમારે 3 વર્ષથી સેવા આપીએ છીએ। જે વખત તમે એકની જે સેવા માટે ગયા હતા એનું શું કારણ? કોરોનાની મહામારી લીધે અત્યારે લોકોને મળતું નથી, એના માટે અમે ગયા હતા। માસ્ક વિતરણ કર્યું, જમવાનું આપ્યું। શું શું જમવાનું આપ્યું? દાળ બાટી, મોહન થાળ। શું નામ તમારું? રમેશભાઈ જોશી। કેટલા ટાઈમથી તમે આ સેવા કરો? અમારો ટ્રસ્ટ 2002માં બન્યું છે અને છેલ્લા 3-4 વર્ષથી અમે આ સેવા પ્રવૃત્તિ કરીએ છીએ। અત્યારની હાલે તમે જે સેવા માટે ગયા હતા વિહાર ચોકડી, એનું શું તાત્પર્ય હતું? એનું કારણ એ હતું કે જે આ વાદી પરિવાર છે, ગામે ગામ માગી અને ખાય છે, તો અમને એમ થયું કે ભાઈ ગરીબ પરિવાર છે તો આપણે એમને માસ્કનું વિતરણ કરીએ અને જમાડીએ, એ હેતુથી અમે આ જમાડ્યા છીએ।